કુટુંબ શાસ્ત્રી હૈ કુટુંબ ભરણાય વ્યાપૃતઃ નિયુક્તઃ और आपकी वृत्ति केवल अपने कुटुंब तक ही सीमित नहीं है लेकिन संपूर्ण विश्व को एक कुटुंब मानकर आपने जो अर्पण किया है आप જન્મ સ્થળ પોરબંદર ના સપૂત રિઝવાનભાઈ એક અદમ્ય સાહસ, સમાજ સેવા અને શ્રદ્ધા આજે અનેક યુવાનો અને વિકાસોન્મુખ વ્યક્તિઓ માટે આદર્શરૂપ છે. અમે આપની ખોજ સતન પોરબંદર ગુજરાત અસ્ત. આજ હમ દેખ રહે હૈ 2019 મે રાજર્ષિ એવોર્ડ પ્રાપ્ત હો રહા હૈ ક્યોંકિ વે આજ સમૂચે સમાજ કે લિયે, સમૂચે દેશ કે લિયે, સમૂચે વિશ્વ કે લિયે ભગવાન કા દિયા હુઆ બહેતરીન તોહફા બન ગયે હૈ. તો મે બહોત આરાશ્રી પૂજ્યા દીદીમા સાધ્વી રુતંભરાજી ઓર આજ કે હમારે બ્રહ્મર્ષિ વેમ્પટ્ટી કુટુંબ શાસ્ત્રીજી તીન ધારાએ ઓર અબ ઉસમે ચોથી ધારા ભી મિલ ગઈ હૈ. તો જૈસે ભગવાન કહેતે હૈ અવતારા યસ સંખ્ય યા કિતને ભી અવતાર હો જાય મે ક્યા દિક્કત હૈ તો ચાહે કિતની ભી ધારા મિલે બસ પૂજન હો રહા હૈ. જોરદાર તાલીઓ કે બાદ સે હમ હમારે આજ કે રાજર્ષિ કા હમ સ્વાગત કરેંગે ઓર બહોત પ્રેમ કે સાથ અનુ નહીં વિનય કે સાથ હમારે પોરબંદર કે રિજવાન આડતિયા ઇસ ગૌરવ એવોર્ડ કા સ્વીકાર કર રહે હૈ. ઇસલિયે આજ પૂરે પોરબંદર કો ભી ગૌરવ હૈ. હમારે પોરબંદર કી કઈ સારી સંસ્થાએ ભી યહાં પર ઉપસ્થિત હૈ ઓર હમારી સભી પોરબંદર કી સંસ્થાએ ભી આજ ઇસ એવોર્ડ અર્પણ સમારોહ પર બડે હી હૈ. જોરદાર તાલીઓ કે નામ સે હમ હમારે આજ કે રાજર્ષિ રિજવાન આડતિયા કા સ્વાગત કરેંગે, ઉનકા અભિવાદન કરેંગે, અભિનંદન કરેંગે. रहे हैं भगवदिया सुश्री सिंधुताई सपकाल जी को और महर्षि अवार्ड वांचल के लिए मैं डॉक्टर श्री फाल्गुन भाई मोडा से निवेदन करूंगा कि वे यहां पर पधारे और महर्षि अवार्ड का वांचन करें. यही सेवा यज्ञ प्रगति हेतु सांदीपनी परिवार महर्षि एवोर्ड से आप श्री का भाव पूजन करता हुआ गौरव और धन्यवाद करूंगा कि आप हमारे महर्षि का भाव पूजन करिए. हम जोरदार तालियों के नाद से हमारे आज के महर्षि सिद्धताई का અભિવાદન કરેંગે, ઉનકા અભિનંદન કરેંગે. આપકો રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ જી કે દ્વારા નારી શક્તિ કા ભી સન્માન પ્રાપ્ત હૈ ઓર આજ હમારે શ્રી હરિ જી કે દ્વારા, આજ હમારે પૂજ્ય ભાઈ શ્રી કે દ્વારા આપકો મહર્ષિ એવોર્ડ સે હમ અભી પૂજિત કર રહે હૈ, ભાવ પૂજિત કર રહે હૈ, તબ હમે બડા હી ગૌરવ અનુભવ હો રહા હૈ. હમ જો દાર તાલીઓ કા નાદ કરે મહર્ષિ એવોર્ડ અર્પણ હો રહા હૈ.
नारायण 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 नारायण। जहां कहीं भी कोई भी विभूति दिखाई पड़े, श्री मधुवर्जित में बाबा तत्तदेवावगच्छत्वं मम तेजोंसि संभव। सिंधु क्यों ना हो जाए, विद्या सागर क्यों ना हो जाए, ईश्वर चंद विद्या सागर जी भी कहते हैं, टेनिसन भी कहते हैं, हम समुद्र के। संदीपनी द्वारा प्रतिवर्ष विभिन्न क्षेत्रों ना महानुभावों जे आपने भाव पूजन करिए छे, ते अंतर्गत आ वक्त नो राजर्षि एवॉर्ड पोरबंदर ना ज पनोता पुत्र अने एक एवो मानवता थी भरेलो मानस रिजवान आड़तिया एने भाले तिलक करियू राजर्षि नु अने एनु भाव पूजन करियू। આ વ્યક્તિએ માત્ર પૈસા કમાઈ નથી જાણ્યા, પણ સારે માર્ગે ને સાચે માર્ગે પૈસા કમાયા પછી એને સારે માર્ગે ખર્ચવાની પણ એની ભાવના, એની સમજદારી, એનું અભિવાદન કર્યું। થોડા વર્ષોથી આ એવોર્ડને આપણે નેશનલ લેવલ ઉપર, નહીં તો ગુજરાતી ભાષી ગુજરાતમાં રહેતા અથવા તો ગુજરાતની બહાર વસતા કોઈ પણ ગુજરાતી ભાષીના એવોર્ડ વાતા હતા। એ ગુજરાતી ભાષી શબ્દ હવે ચયન સમિતિએ કાઢી નાખ્યો છે અને એને બદલે કોઈ પણ આવી વ્યક્તિ આખા ભારતમાંથી, ગમે તે ભાષાભાષી હોય, ગમે તે પ્રાંતના હોય, પણ જે સારું કામ કરે છે, જેમ દેવતાઓનું આવાહન થાય એ રીતે એનું આવાહન કરી અને એની પૂજા કરવાનો આ ઉપક્રમ છે, એ અંતર્ગત શ્રી વેમપટી કુટુંબ શાસ્ત્રીજીને આ વખતે બ્રહ્મર્ષિ એવોર્ડથી એમનું ભાવપૂજન કરી અને પ્રણામ કરવામાં આવ્યા। આપે સંસ્કૃત જગતની ખૂબ સેવા કરી, કાશીમાં હોય, દક્ષિણમાં હોય, અને આપ સૌને કદાચ ખ્યાલ જ હશે કે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની અંદર પણ એ વાઇસ ચાન્સેલર તરીકે રહ્યા અને બનતી યુનિવર્સિટી, ઉભરતી આપણી ગુજરાતની એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટી, જેના પ્રારંભમાં ભગવાને મને થોડોક નિમિત્ત બનાવ્યો હતો, એની પ્રગતિમાં કુટુંબ શાસ્ત્રીજીએ ખૂબ પુરુષાર્થ કર્યો, એમને પ્રણામ કર્યા। સાધ્વીમાં વિશે શું કહીએ, એમણે પ્રવચનો દ્વારા, કથાઓ દ્વારા જનજાગરણ અને ભારતીયતા બની રહે, જેમ માનવતા બની રહે, માનવતાનો મહિમા છે, એટલું જ એક ભારતીય તરીકે આપણા માટે ભારતીયતાનું પણ બહુ મહત્ત્વ છે અને ભારતીયતા બની રહે અને સમગ્ર ભારત વર્ષ એક પરિવારની જેમ પરસ્પર જોડાયેલો રહે, એમણે ખૂબ મોટી સેવા। ઘણીવાર શું થાય છે કે કથાકારોને અને પ્રવચનકારોને આપણે માત્ર કથાકાર કે પ્રવચનકાર તરીકે જાણતા હોઈએ છીએ, પણ એ સિવાયની એમની જે બધી સેવા પ્રવૃત્તિ હોય છે એના વિશે ઘણીવાર આપણે અનભિજ્ઞ રહી જતા હોઈએ છીએ। જો કે સાધ્વીમાની પ્રવૃત્તિને સૌ જાણે છે, આપણે એમને બોલાવી અને દેવર્ષિ દ્વારા એમનું ભાવપૂજન કર્યું અને મહારાષ્ટ્રથી સિંધુતાઈ સપકાળ, એમને પણ કોણ નથી જાણતું, આટલા બધા બાળકોની એ માતા, મને યાદ છે ત્યાં સુધી કોણ બનેગા કરોડપતિની અંદર પણ સિંધુતાઈ આવ્યા હતા અને એમણે ત્યાં પણ પોતાની વાત રાખી હતી। એક વાત છે કે જે દેવાની ભાવના રાખે અને દેવા માટે ભગવાન દેતો રહે છે, એવું પછી એ જ્ઞાન હોય, એ પ્રેમ હોય, એ સંપત્તિ હોય કે કોઈ પણ વસ્તુ હોય, હંમેશા આપણે દેતા રહીએ। આજે સાંદીપનીની ભૂમિમાં આ ચારેય એવી વ્યક્તિઓનું ભાવપૂજન થયું છે, એનાથી ખૂબ ખૂબ તૃપ્ત થયું છે, મન પ્રસન્ન થયું છે અને અનેક લોકોને સારા કાર્યની અંદર જોડાવાની પ્રેરણા મળી છે, ખૂબ ખૂબ પ્રસન્નતા। આજ મેં સંદીપની વિદ્યાનિકેતન મેં આકર અભિભૂત હું, ભાઈ શ્રી કી કર્મભૂમિ તપોભૂમિ કા દર્શન હુઆ, और आज उन्होंने जो स्नेह अलंकार से मेरे हृदय को अलंकृत किया, उसके लिए मैं उनका कोटिशा साधुवाद करती हूँ। और भाई श्री का ये स्नेह हम सब लोगों के कर्म का बल बनेगा और साधना न व्यर्थ कभी जाती, चलकर ही मंजिल मिल पाती। तो ये जो चरैवेति की भावना है, ये भारत को भारत बनाए रखने के लिए आवश्यक है। मैं आज आप सबसे
इस बात के लिए कृतज्ञता व्यक्त कर रही हूँ कि भाई श्री ने नारी, नदी और संस्कृति तीनों का पोषण अपनी वाणी से, अपनी व्यासपीठों से, अपने कर्म से, अपने कर्म योग से किया है। तो अपनी परंपरा की जो पवित्रता का जब दर्शन करने का मन होता है तो भाई श्री के दर्शन करके लगता है कि हमने भारत की पूरी पावन सप्तपुरी और चारों धाम का दर्शन कर लिया। मैं संदीपनी के इस पवित्र कार्य को देखकर जो इच्छा हृदय के अंदर ये है कि भारत भारत बना रहे, पर जब भारत पर इंडिया हावी हो जाता है तो कहीं मन में हताशा होती है, लेकिन संदीपनी विद्या निकेतन वो तपोभूमि है जहाँ के फल निश्चित भारत के मुख पर, माँ भारती के चेहरे पर आभा ला रहे हैं, रोशनी ला रहे हैं। मैं इस कार्यक्रम में सम्मिलित होकर अद्भुत भावनाओं से भरी हूँ और धन्यवाद ही दे सकती हूँ। कभी कभी वाणी और शब्द साथ नहीं देते भावों को व्यक्त करने के लिए, तो मेरे मूक भाव, मौन भाव इस तपोस्थली के लिए समर्पित है। સૌથી પહેલાં હું ભાઈશ્રીજીનો ઘણો ઘણો આભાર માનીશ। ભાઈશ્રીજીના બ્લેસિંગ્સ અને પ્રેમ હંમેશા મારા ઉપર રહ્યો છે। આજથી બે વર્ષ પહેલાં ભાઈશ્રીજીએ મારી જે ફિલ્મ બની છે મારી જીવન ઉપર, એનું મુહૂર્ત બી ભાઈશ્રીજીના હાથે થયું હતું। મારા જીવન ઉપર બાયોગ્રાફી બુક ગુજરાતીમાં મેં લોન્ચ કરી હતી, એનું મુહૂર્ત પણ, એનું લોન્ચ પણ ભાઈશ્રીજીના હાથે થયું હતું। તો ઘણી બધી રીતના ભાઈશ્રીજીનો પ્રેમ મારી સાથે રહ્યો છે અને આજે જી મને રાજશ્રીના અવોર્ડથી, બ્લેસિંગ્સથી મને જે સન્માનિત કરવામાં આવ્યો એ મારા માટે બહુ એક મોટિવેશન, બહુ એક બ્લેસિંગ્સની વાત છે। બહુ ખુશી, આજ બહુ ખુશ છું હું। તો હું ભાઈશ્રીજીનો આભાર માનું છું અને અમારું ફાઉન્ડેશન રિઝવાન આડતિયા ફાઉન્ડેશન છેલ્લા 5 વર્ષથી આ કાર્યરત છે। ઇન્ડિયાના 6 સ્ટેટ્સમાં કામ કરી રહ્યું છે, હેલ્થ, એજ્યુકેશન, લાઇવલીહુડ એન્ડ ફૂડ સિક્યુરિટી ઉપર અમારા ઘણા બધા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, પણ આવનારા વર્ષોમાં અમારે ઘણું કામ કરવાનું છે। તો અમને બધાનો સપોર્ટ, સાથ અને સહકાર જોઈએ કે બધા સાથે ભેગા મળીને કામ કરીએ। અને બીજી ખુશીની વાત હું તમને કહું કે ગઈકાલે જ પોરબંદરની અંદર રિઝવાન આદિત્ય ફાઉન્ડેશનની ઓફિસ યુગાન્ડા રોડ ઉપર ઇનોગ્રેશન કર્યું અમે। હવે અમારી પ્રેઝન્સ પોરબંદરમાં પણ છે અને છેલ્લા 6 મહિનાથી અમે પોરબંદરની સ્કૂલ્સની અંદર બચાવોને ડેવલપ કરવાના કાર્ય કરી રહ્યા છીએ અને છેલ્લા 6 મહિનામાં લગભગ 40થી વધારે સ્કૂલ્સ અમે કવર કરી અને લગભગ 5-6 હજાર યા 3-4 હજાર બચાવને અમે અત્યાર સુધી ઇન્સ્પાયર કર્યા છે। અને હું મોટિવેશનલ સ્પીકર બી છું, છેલ્લા 5 વર્ષમાં 50,000થી વધારે યુથને મેં મોટિવેટ કર્યા છે। યુટ્યુબમાં, સોશિયલ મીડિયામાં ઘણા મારા ફોલોવર્સ છે અને જેમ જેમ અમને બધાનો સાથ અને સહકાર મળશે, આશીર્વાદ મળતા રહેશે, એમ અમે વધારે અને વધારે આગળ કામ કરશું। અને પર્સનલી માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને પણ આ 5 વર્ષમાં 3 વખત મને મળવાનો અવસર મળ્યો છે અને છેલ્લા 5 વર્ષમાં અમારો 35મો અવોર્ડ છે। અને હર મહિને હું આફ્રિકાથી ખાસ સેવા કરવા વાસ્તે અઠવાડિયું આવું છું, છેલ્લા 5 વર્ષથી આ ઈમાનદારીથી આવું છું અને આગળ પણ હું આવતો રહીશ। ફિર ભી મેરે કો કભી મૌકા નહીં મિલા, માં નહીં મિલી, બાપ નહીં મિલા, સબકી માં મમ્મી હો ગઈ, મગર આજ મેરે કો ભાઈજીને મૌકા દિયા, માહેર દિયા મેરે કો, ઓર કિતના બડા હો ગયા આજ મેં, ક્યા બાત હૈ। ઓર મૌકા મેં આને કે બાદ જો લગતા હૈ ઉસસે ભી જ્યાદા મેરે કો આજ લગ રહા હૈ, ભાઈજી મેરે કો છોડના નહીં, મેરે બચ્ચો કો યાદ રખના, અર્પણ મેં આના। ઓર એક બાત હૈ બેટા, અભી આજ તો મેરે કો લગતા હૈ મેરા દુઃખ દૂર હો ગયા, મેં હજારો બચ્ચે કે મેં સમાધાની નહીં થી, મગર આજ મેં લગ રહા મેં યાર 20 લાખ બચ્ચે કે ઉપર ભી માં હોને વાલી હૈ, ક્યોંકિ મેરે સબ ભાઈજી હૈ ના, ઇસલિયે મેં ગાઉંગી, જીઉંગી ઓર આગે બઢુંગી, સચ્ચી ભાઈજી મેરે સાથ હૈ, ઇસલિયે।